મંદિર. બૃહદેશ્વરનું મંદિર એટલા માટે પ્રખ્યાત છે કે વિશ્વના સૌથી લાંબા અને મહત્ત્વના મંદિર પૈકીનું એક મંદિર ગણવામાં આવે છે. ત્રીજા પાઠની અંદર આ મંદિરની આપણે આખી માહિતી મેળવી હતી અને એમાં નહોતી એ સિવાયની આ પાઠની અંદર માહિતી આવે છે. બૃહદેશ્વર એટલે ભગવાન શિવનું મંદિર, આ બીજું નામ એનું કહી શકાય. તમિલનાડુના તાંજોર જિલ્લાની અંદર થંજાવુર ખાતે એટલે કે આવેલું મહત્ત્વનું એનું પાટનગર થંજાવુર હતી, જે આપણે ત્રીજા પાઠની અંદર ભણી ગયા, અને એને આધારિત કહી શકાય કે આ બૃહદેશ્વરનું મંદિર ત્યાં આવેલું છે. ઈસવીસનની 1003થી શરૂ કરી અને ઈસવીસનના 1050ની આસપાસ આ મંદિરનું નિર્માણ તે વખતે થયેલું હોવાનું અનુમાન ગણાવી શકાય. અહીંયા લખ્યું છે મહાદેવ એટલે શંકર શિવ કે નટરાજ જે કહેવો છે એનું મંદિર છે, એટલે તેને બૃહદેશ્વર કહેવામાં આવે છે. સોલ વંશના જે રાજાઓ છે એ રાજાઓની અંદર રાજરાજ પ્રથમે આ મંદિરનું નિર્માણ કરેલું હોવાથી તેને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની ખાસિયત એ છે કે તે 500 મીટર લાંબુ, 250 મીટર પહોળું, 200 મીટર ઊંચું, 165 ફૂટ કરતાં પણ વધુ ઊંચાઈ ધરાવતું હોવા છતાં એ મંદિરની આ ખાસિયત છે કે આટલું લાંબુ પહોળું અને ઊંચું મંદિર અહીંયા પણ એનો પાસ જોઈ શકો છો અને અહીંયા પણ એ જોઈ શકો છો, છતાં પણ એ સૂર્યનો પડછાયો ધરતી ઉપર ક્યારેય પડતો નથી એવી રીતે બનાવવામાં આવેલું છે. અને ફરતું આખો મંદિરને ફરતે કોટ એટલે ચોગાન છે એ સ્વરૂપે બનાવેલા, કોટ એટલે આપણે પહેરવાને પણ એક કિલ્લા સ્વરૂપે બાંધકામ થયેલું છે અને પડછાયો ક્યારેય ધરતી ઉપર પડતો નથી એ સ્વરૂપે એનું નિર્માણ કરવામાં આવેલું છે. તો એ છે રુદ્રેશ્વરનું મંદિર. હવે લઈએ